આજે એવા વિષય પર વાત કરવી છે જે વિષય પર વાત કરવી અતિ આવશ્યક છે, કારણ કે આ દેશની પેઢીના નિર્માણ માટેનો મુદ્દો છે. વિગતવાર વાત કરીએ બેરોજગારી પર. નમસ્કાર, જમાવટ સાથે હું સમીર. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડાઓ અનુસાર 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31% ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી અને માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં 50% લોકો તો લગભગ શ્રમિક જ છે, મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. જે સાંભળવામાં સમજાય નહીં તો એનો અર્થ સાદી રીતના કંઈક એવો છે કે આ ખૂબ ચિંતાજનક સ્થિતિ છે. સંસદ સભ્ય જયરામ રમેશે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે અજીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ 2021-22માં 25 વર્ષના જે લોકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, એ 42% ગ્રેજ્યુએટ બેરોજગાર છે. જાન્યુઆરી 2023માં 8,000 ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની ક્લાર્કની નોકરી માટે, જેમાં 92 જગ્યા હતી, એમાં આવેદન કર્યું હતું. તમને વિશ્વાસ નહીં આવે પણ આમાં આવેદન કરવાવાળા MSCવાળા, MTechવાળા અને બધા ગ્રેજ્યુએશનથી ઉપર લેવલવાળા જ હતા અને મોટી મોટી ડિગ્રીવાળા હતા. એની સામેની જો પરિસ્થિતિની વાત કરીએ તો બાજુના જ રાજ્યમાં જૂન 2023માં મહારાષ્ટ્રમાં ક્લર્કના 4,600 પદ માટે ભરતી બહાર પડી હતી અને એની અંદર 10.5 લાખ છોકરાઓએ ફોર્મ ભર્યા હતા અને આમાં ફોર્મ ભરવાવાળા MBA, એન્જિનિયર અને PhDવાળા પણ હતા. જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે રોજગાર નહીં આપવાનો નરેન્દ્ર મોદી સરકારની આ એક નીતિ દર્શાવે છે અને એવું દર્શાવે છે કે રોજગાર આપવામાં નરેન્દ્ર મોદી સરકાર ઘોર નિષ્ફળ નીકળી છે. EPFOના 2021-22ના આંકડાઓની વાત કરીએ તો રોજ લોકો જે રોજનું કમાવીને રોજનું ખાય છે એમાં 2019 અને 2020ના આંકડા મુજબ હાલ 5.3% ઘટાડો જોવા મળ્યો છે અને આવા લોકોને રોજગાર આપવાની સંખ્યામાં લગભગ 10% ઘટાડો જોવા મળ્યો છે. આ તો EPFOના આંકડા હતા. હવે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડાની પણ વાત કરીએ તો એના માનવા મુજબ 2016-17 વચ્ચે માર્ચ 2023 આ જે કંઈ પણ ઘટનાઓ થઈ 2016-17થી અને માર્ચ 2023 એમાં મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર છે એમાં નોકરી કરવામાં 31% ઘટાડો જોવા મળ્યો છે. ટૂંકમાં આ આંકડા જો કદાચ ન સમજાય તો આપણે સાદી રીતના એવું કહી શકીએ કે બેરોજગારી ખૂબ વધી છે. જયરામ રમેશે આક્ષેપ કર્યા હતા કે આના પરથી લાગી રહ્યું છે કે સરકારની નીતિ અને યોજના લોકો માટે વિનાશકારી સાબિત થઈ રહી છે. તેમના માનવા મુજબ સરકારે શિક્ષિત બેરોજગારીને નોકરી આપવાનું ઘટાડી દીધું છે. તેમના આક્ષેપ છે એ મુજબ સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરી રહી છે અને એના પછી આંકડાઓ રજૂ કરી રહી છે. હવે ખરેખરની રોજગારની સ્થિતિ ખૂબ ખરાબ છે એવું એમનું કહેવું છે. તેમના ટાંકેલા એક આવેદન મુજબ, આંકડાઓ મુજબ દેશમાં 33% યુવાનો પાસે ન તો નોકરી છે ન તો એ શૈક્ષિક રીતના પાઠ્યક્રમ લઈ રહ્યા છે. જયરામ રમેશના કહ્યા મુજબ બેરોજગારો રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના એટલે કે NCRBના ડેટામાં પોતાનું નામ નોંધાવી શકે છે, જેનો સાદી રીતના આપણે અર્થ કાઢીએ તો એવો થાય કે એમની પાસે રોજગાર તો નથી તો હવે એમને રૂપિયા કમાવવા જરૂરી છે. તો હવે રૂપિયા ક્યાંથી કાઢશે? ચોરી કરીને, કાં તો કોઈના ઘર ઉપર ઘરફોડ કરીને, એવી રીતના એમનું કહેવું છે. જોઈએ હવે બેરોજગારીની સ્થિતિ કેવી રહેવાની છે, કારણ કે આ બહુ ગંભીર મુદ્દો છે અને આ દેશના નિર્માણની નવી પેઢીનો મુદ્દો છે.